પર પાણી ગરમ કરી લઈએ. તો અત્યારે અલે હું લાયા વસે વસ કે લા. જય માતાજી મિત્રો, જય માતાજી. નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં નહીં તો મિત્રો, આશા રાખી કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો, આજે અમારા ઘરે અલગ જ પ્રકારની વાનગી બનાવવાની છે. શું બનાવવાનું છે ભાઈ? આલુ કે પરોઠે. આલુ એટલે શું? ને પરોઠે. ના ના, આલુ ને ગુજરાતી શું કહેવાય? પરોઠા. બટાટા. બટાકા. બટાકા. અલા બટાકા. બટાકા. અરે બટાકા ના પરોઠા એટલે બટાકા ની પરોઠા. હા, તો મિત્રો આજે ઘરે વાનગી બનાવવાની છે. તો અમે અત્યારે અહીંયા મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છે, હું વિક્રમભાઈ અને હાર્દિકભાઈ. તો ચલો મિત્રો, પહેલા આપણે મહાકાળી માતાજીના દર્શન કરી લઈએ અને પછી આપણે આ જે નાના મોટા કૂતરાઓ છે અહીંયા અને તેમના ગલુડિયા છે, તેમને આપણે બિસ્કુટ નાખી દઈએ. બરાબર ને? તો ચલો પહેલા અમે દર્શન કરી લઈએ અને પછી કૂતરા અને એમના બચ્ચા એટલે કે ગલુડિયાને બિસ્કુટ નાખી દઈએ. ઠીક છે. તો મિત્રો, અત્યારે અમારા હાર્દિકભાઈ અને આ વિક્રમભાઈ બંને કૂતરાને બિસ્કુટ નાખી રહ્યા છે. વિક્રમભાઈ આતો નહી હોને? અને અહીંયા ગલુડિયા પણ છે. કઈ કૂતરી પીવાની છે વિક્રમ? હા, અને ત્યાં નાનું ગલુડિયું પાણી પી રહ્યું છે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે આ ગલુડિયું થાળીમાં પાણી પી રહ્યું છે. वो बेचारा डर रहा है. कौन? कुतरू डरी रही. गलुड़ियू. गलुड़ियू. હાય ડોગી. જય માતાજી. તો મિત્રો, અમે માતાજીના દર્શન કરી લીધા અને કૂતરા અને ગલુડિયાઓને બિસ્કુટ પણ નાખી દીધા છે. હાર્દિકભાઈ ક્યાં ગયા? અરે આ બાજુ આવી રહ્યું. આ તો 1x માં છે. તો અમારા હાર્દિકભાઈ અને અત્યારે અમે ઘરે જઈ રહ્યા છીએ અને વિક્રમભાઈ લગભગ જતો લાગે છે. કેમ ગેર? કેમ ગેલે ઓળખો છો? હે, મને વિક્રમભાઈ છું. વિક્રમભાઈ છે. આમને તમે ઓળખો છો? આમનું નામ છે વિક્રમ. મેરે દાદા ઓળખી? રાધા. હા, મેરે દાદા તો બેહરી. તમે આવડા છો ને રાધા? છે રાધા. તો ચલો મિત્રો, આપણે હવે ઘરે જઈએ કારણ કે ઘરે જઈએ. શું બનાવવાનું છે વિક્રમ? અમારે ઘેર પરોઠી. પણ હેની પરોઠી? બટીકી ની. બટીકી. આલુ કા પરોઠા. તમિલનાડુ મેં બોલે તો ક્યાં બોલતા? અને મિત્રો, ચલો અમે ફટાફટ ઘરે જઈએ અને કારણ કે એમાં બહુ ટાઈમ જશે બનાવવામાં. અત્યારે તો લગભગ 5 વાગી ગયા છે. વાતાવરણ એકદમ કુલ વાતાવરણ છે. જેમ પેલા વિલુજરો સુઈવાડા બનાવશે ને, એમાં પણ નજીક જંગલો તો બનાવાય નહીં. પણ અમારે અહીંયા કોઈ જગ્યા નથી. બરાબર છે, કંઈ વાંધો નહીં. તો ચલો આપણે ફટાફટ આવી ઘરે જઈએ અને ત્યાં જઈને મસ્ત મજાની આલુ કે પરોઠે બનાવીએ અને ખાવીએ. તો મિત્રો, અત્યારે હવે અમે ઘરે આવી ગયા છીએ અને અમે અમારા ફાર્મમાં આવી ગયા છીએ. કેમ? ખેતીવાડીમાં અમે ખેતરમાં આવી ગયા છે અને અહીંયા અમે લેવાના હતા લીલા મરચા અને દાણા. લીલા દાણા પણ મરચા તો પૂરા થઈ ગયા છે, અત્યારે હાલ ખેતરમાં નથી. તો અમે અત્યારે અહીંયાથી લીલા દાણા લઈ જઈએ અને ઘરે જઈને ફર્સ્ટ ક્લાસ આલુ કે પકોડે નહીં, આલુ કા પરોઠા બનાવીએ.
આલુ કે પરોઠે બનાવી દઈએ. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો. અને વિડીયોમાં મારે વાનગીમાં અમુક સમયે નાની મોટી ભૂલો થઈ જતી હોય છે, તો તમે કમેન્ટ કરીને જણાવજો કે અમારી શું ભૂલો થઈ રહી છે. અમારી પાસે જે પણ સુવિધા છે અમે એટલી સુવિધાનો ઉપયોગ કરીને સારામાં સારી વાનગી બનાવીએ છીએ. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો કેવું લાગે કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચલો દાણા આપણે લીલા દાણા વીણી લઈએ. તો મિત્રો બટાકા બાફવા માટે મૂકી દીધા છે, પણ ખાલી લોટ બાંધવાનો બાકી છે. જ્યાં સુધી બટાકા બફાય ત્યાં સુધી અમે ચૂલા પર પાણી ગરમ કરી લઈએ. તો અત્યારે સળગાવીએ છીએ અને આ ચશ્મા એટલા માટે પહેર્યા છે કારણ કે આ બધો ધુમાડો છે તે મારી આંખોમાં ના જતો રહે, બરાબર ને? તો ચલો તાન ત્યાં સુધી આપણે પાણી ગરમ કરી લઈએ, કારણ કે નાવું તો પડશે ને મારા ભાઈ, નાવું તો પડે. ઠંડી ગમે તેટલી હોય પણ શરીરને સ્વસ્થ રાખવું પડે. સ્વચ્છ અને મિત્રો હું પાપડ એ પાપડ શું ખાઈ જ મારો ભાઈ હે મારા પાપડ લવર છે. અને મિત્રો અમારા બટાકા કમ્પ્લીટ બફાઈ ગયા છે, તો એને આપણે શું કરવાનું છે? અમે ઉપરની છાલ કાઢવાની છે. આપણે બટાકાની ઉપરની છાલ કાઢવાની છે અને ફટાફટ મસ્ત મજાનું સ્મેશ કરી નાખવાનું. સ્મેશ કરવાના છે ને? આ જે પણ કહેવા છે મને તો ખબર નથી, મારા બેન ખબર છે. સ્મેશ ધ હાઉસ. ચલો આમ ફટાફટ આનો કાર્યક્રમ ચાલુ કરી દઈએ અને હું એટલા પાપડ ખાઉં. તો મિત્રો બટાકા બફાઈ ગયા પછી તેની છાલ નીકાળી દઈશું અને ત્યારબાદ ડુંગળી, લીલા ધાણા, લીલા મરચા કાપી નાખીશું. અને લસણ, જીરું, મેથીવાળી બધી પેસ્ટ બફાઈ ગયેલા બટાકામાં નાખીને સ્મેશ કરી દઈશું ને ત્યારબાદ ઘઉંના લોટની રોટલી કરીશું અને એની વચ્ચે સ્મેશ થયેલું ચટણી નાખીને તળી દઈશું. તો આપણા આલુ પરોઠા રેડી થઈ જશે. સેવ ભાવી ક્યાં કીધી લેવા તાને ક્યાં તો ખબર સેવ ભાવ્યું જોરદાર ભાવ, પણ કેવું ભાવ્યું? ગરમ લાઈ ગરમ ગાળી દીધું છે નિયમ એ બોલાતી નથી બોલ આ આ સો ભૂંગો મારી લે. પરોઠો હું કેવું છે જુગાડ કર્યો વગર દોડો વગર હોય એક ઠીકડો મળે તને આવું બનાવ્યું છે.
આ આલુના પરોઠા બનાવ્યા છે, આલુના પરોઠા, આલુ પરોઠા, બટાકાની રોટલી આપણી ભાષામાં. ગરમ લાઈસ હતો પણ હાઉ નથી પડી તંદરસ. ટેસ્ટ મારો. મસ્ત લાગે છે, એકદમ બેસ્ટ. બનાવજો દર્શકો, ખાજો, ખાઈને પછી કોમેન્ટમાં લખજો કે ખરેખર તમે સાચું બોલ્યા છો. બરાબર, અમે મારા પપ્પાનો બટાકો તો ફેવરેટ છે. હા, આપણા માટે તો બટાકો જ હેવી. વચ્ચે જો ઉદલ્યા જ ગયા એ બટાકા પૂછશો મારા. ચાલુ વિડીયોમાં છો વચ્ચે પૂછી. મારી મમ્મી એ સ્પેશિયલ અલગ જ સાદી રોટલી બનાવી છે. સબ્જી શું બનાવી મમ્મી? સબ્જીમાં પણ વટોણા વાલોર આવી સબ્જી બનાવી દીધી છે, અને સાથે દહીં પણ છે. તો ખાવાની બહુ જ મજા આવવાની છે. તો ચલો આપણે ખાઈ લઈએ. તું? હા હું જ એ તો ખાઈ જ નહીં, બધા ખાઈ ખાઈ પાલી ગયા તો નહીં. છેલ્લો ડાયરેક્ટ છેલ્લો માં મીકલી ખાય છે મારે, બધાને ખવડાવી પડશે. તો ચલો તને ખાઈ લઈએ આપણે. તો મિત્રો, અમે ખાઈ બાઈ પાલી અને પછી ચાલવા માટે નીકળી ગયા છે બંને ભાઈઓ. અને અત્યારે અમે રસ્તામાં ચાલી રહ્યા છીએ મિત્રો. તો મિત્રો, આલુના પરોઠા તો બાપુ એક નંબર આવ્યા હતા, એકદમ ડિલિશિયસ છે. કેમ? મજા, એકદમ સ્વાદિષ્ટ. અને મારા ભાઈએ, મારા પપ્પાએ, મારી મમ્મીએ પણ ખાઈ લીધા, બધાએ ડુસકા દે, આ ભૂકા કાઢ નાખ્યા બધાએ. અને જોકે મારે એવું બધું ખાવાનું નહીં, બધું સારું તીખું તળેલું એવું બધું. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કરી દેજો. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.